તમે એક બોલજો, કારણ કે સમય બહુ ઓછો છે અને ઘણા બધા બાકી છે. રમેશ મકવાણા વાવડી ગામથી આવે છે. રમેશ મકવાણા પોતે એક શિક્ષક છે, ગામથી ભાષામાં લખે છે, મજા આવશે. અને મિત્રો, ખૂબી છે કે રમેશભાઈ મકવાણાએ એકાકી અક્ષરમાં આખી એક પુસ્તક લખી છે, જેને ટૂંક સમયમાં આપણી સામે આવી જશે. અને એના વિશે રમેશભાઈ કહેશે વધારે. કોલુમ જિલ્લા, કેરળમાં આવેલું કોલુમ જિલ્લા છે, ત્યાંના જે જે કુમાર છે એમને 1147 શબ્દમાં એકાક્ષરીમાં લખ્યું, એટલે ગુજરાતી ભાષામાં આપણે વર્ણાનું પ્રાસ અલંકારમાં કહી બરાબર. અને ત્યાર પછી સાવરકુંડલાના તેજસભાઈ જોશી, એને 1330 શબ્દોમાં લખ્યું, એનું પણ લિમકા બુકમાં નામ આવેલું, અને મેં કમસે કમ 18,000 શબ્દોમાં લખેલું છે. એનું એક ઉદાહરણ આપું તો, કુદરત કેરી કરામત કેવી, એટલે કહો આવ્યો કુદરત કેરી કરામત કેવી, કોઈ કડિયા, કોઈ કુંભાર, કોઈ કંસારા, કોઈ કાપડ કાપનારા, કુદરત કેરી કરામત કેવી, આવા 18,000 શબ્દોમાં મેં લખેલું છે. હવે પ્રેમ વિશે ઘણું બધું કીધું તો હું થોડુંક કહું. મને આમ કાં થાય છે, મને આમ કાં થાય છે, છુપાવેલો હતો ચહેરો એનો ને જોઈ ગયો હું જબરજસ્તી, છુપાવેલો હતો ચહેરો એનો ને જોઈ ગયો હું જબરજસ્તી, આગ લાગી અંદર ને થઈ થોડી મસ્તી, કેવું કે ને કે આ પવન ઊંધો કાં વાય છે, કે મને આમ કાં થાય છે, છુપાવેલો હતો ચહેરો એનો અને જોઈ ગયો હું જબરજસ્તી, આગ લાગી અંદર ને થઈ થોડી મસ્તી, કેવું કે ને કે આ પવન ઊંધો કાં વાય છે, કે મને આમ કાં થાય છે, ગોળ ગોળ સુંદર મુખ એનું અને હોઠની બાજુ પર તલ, ગોળ ગોળ સુંદર મુખ એનું અને હોઠની બાજુ પર તલ, ને શિયાળાનો હું છોડ અને એના રૂપનો જાણે પડ્યો મારા પર વલ, તો એ કહી નથી શકતો ને રોજે આવે જાય છે, કે મને આમ કાં થાય છે, કરું છું વિચાર કે કિરદાર કેવો કહેવાય, કરું છું વિચાર કે કિરદાર કેવો કહેવાય, કરું છું વિચાર કે કિરદાર કેવો કહેવાય, બીજાની કરે ઈચ્છા અમારી એ શું અમને ના વરે, કરું છું વિચાર કે કિરદાર કેવો કહેવાય, બીજાની કરે ઈચ્છા અમારી એ શું અમને ના વરે, સગપણ સાચું શું સમજવું, કે કાળજા અમારા કોરી ખાય છે, કે મને આમ કાં થાય છે, કહે રેમેશ મન દિલ અને ખુદને કાબુ કેમ કરવું, સંસાર નડે છે એટલે શું અંધકારમાં બની ખૂણે ઘરવું, આજે ઈ કાલે એની બેન એવી અનેક આવે જાય છે, કે મને આમ કાં થાય છે,